નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં તળપદા શબ્દો જોવાના છીએ અને આ તળપદા શબ્દોનો ભાગ 7 આજે જોવાના છીએ. ભાગ 1-6 ઓલરેડી આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. જો હજી સુધી તમે ના જોયો હોય તો અત્યારે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો આજે આપણે વાત કરી આગળ વધીએ તળપદા શબ્દોનો ભાગ 7ની. તો પ્રથમ શબ્દ છે સુનકાર. તો સુનકારનું સિદ્ધ રૂપ અથવા શિષ્ટ રૂપ શું થશે? તો કે શુમશાન. સુનકારનું શિષ્ટ રૂપ શું થશે? તો કે શુમશાન એનું શુદ્ધ રૂપ થશે. બીજો શબ્દ જોઈએ રિયો. તો એનું શુદ્ધ રૂપ થાય રહ્યો. રિયોનું શુદ્ધ રૂપ શું થાય? તો કે રહ્યો એમનું શુદ્ધ રૂપ થશે. ત્રીજો શબ્દ જોઈએ ટેશન. તેનું શિષ્ટ રૂપ અથવા શુદ્ધ રૂપ થશે સ્ટેશન. સ્ટેશનનું શું થાય? તો કે સ્ટેશન એનું શુદ્ધ રૂપ થશે. ચોથો શબ્દ જોઈએ બોની અથવા બો. તેનું શુદ્ધ રૂપ થાય અતિશય અથવા પુષ્કળ. ફરીથી બોની અથવા બહુ, તો એનું શું થાય? તો કે અતિશય અથવા પુષ્કળ એનું શુદ્ધ રૂપ થશે. પાંચમો શબ્દ જોઈએ ઠાલુ. તો એનો શુદ્ધ રૂપ થાય ખાલી. ઠાલુ એનું શુદ્ધ રૂપ શું થાય? તો કે ખાલી એનું શુદ્ધ રૂપ થશે. છઠ્ઠો શબ્દ જોઈએ ભમર. તો એનો આવશે શુદ્ધ રૂપ થશે ભવ. ભમરનું શિષ્ટ રૂપ શું થશે? તો કે ભવ. સાતમો શબ્દ જોઈએ ઉથાપવું. સાતમો શબ્દ જોઈએ ઉથાપવું. તેનું શિષ્ટ રૂપ શું થશે? તો કે ઉલગવું. ઉથાપવાનું એનું શિષ્ટ રૂપ શું થાય? તો કે ઉલગવું એનું શિષ્ટ રૂપ થશે. આઠમો શબ્દ જોઈએ અંધેર. તો એનું શિષ્ટ રૂપ થાય અરાજકતા. અંધેરનું શિષ્ટ રૂપ શું થાય? તો કે અરાજકતા એનું શિષ્ટ રૂપ થશે. નવમો શબ્દ જોઈએ ભાયક. તો એનું શિષ્ટ રૂપ થાય ભાગ્ય. ભાયકનું શિષ્ટ રૂપ શું થાય? તો કે ભાગ્ય એનું શિષ્ટ રૂપ થશે. દસમું જોઈએ પાણો. તો એનો શિષ્ટ રૂપ થાય પથ્થર. પાણાનું શિષ્ટ રૂપ શું થાય? તો કે પથ્થર એમનું શિષ્ટ રૂપ થશે. બારમો શબ્દ જોઈએ ભવાળો. તો એનું શિષ્ટ રૂપ થાય ફજેતો. ભવાળોનું શિષ્ટ રૂપ શું થાય? તો કે ફજેતો એમનું શિષ્ટ રૂપ થશે. બારમો શબ્દ જોઈએ ટચલી. તો એનું થાય નાની. ટચલી એટલે કે નાની આંગળીને સંદર્ભમાં આ રીતે શબ્દ લઈ શકાય. તો કે ટચલી એટલે એનું શિષ્ટ રૂપ શું થાય? તો કે નાની. તેરમો શબ્દ જોઈએ મુળગું. તો એનું શિષ્ટ રૂપ થાય તમામ. મુળગુનું શિષ્ટ રૂપ શું થાય? તો કે તમામ એનું શિષ્ટ રૂપ થશે. ચૌદમો શબ્દ જોઈએ ખાટવું. તો એનું શિષ્ટ રૂપ થાય લાભ થવો. ખાટવું તો એનું શિષ્ટ રૂપ શું થાય? તો કે લાભ થવો. પંદરમો શબ્દ જોઈએ સમણું. તો એનું શિષ્ટ રૂપ થાય સ્વપ્ન. સમણુંનું શિષ્ટ રૂપ શું થાય? તો કે સ્વપ્ન એમનું શિષ્ટ રૂપ થશે. સોળમો શબ્દ જોઈએ ગોખુસુ. તો એનું શિષ્ટ રૂપ થાય ગોખું છું. ગોખુસુ એનું શિષ્ટ રૂપ શું થાય? તો કે ગોખું છું. સત્તરમો શબ્દ જોઈએ રાવ. તો એનું શિષ્ટ રૂપ થાય ફરિયાદ. રાવનું શિષ્ટ રૂપ શું થાય? તો કે ફરિયાદ એમનું શિષ્ટ રૂપ થશે. અઢારમો શબ્દ જોઈએ પાસા. તેનું શિષ્ટ રૂપ થાય પાછા. પાસાનું શું થાય? તો કે પાછા એમનું શિષ્ટ રૂપ થશે. ઓગણીસમો શબ્દ જોઈએ જાર. તો એનું શિષ્ટ રૂપ થશે જુવાર. જારનું શિષ્ટ રૂપ શું થાય? તો કે જુવાર એમનું શિષ્ટ રૂપ થશે. વીસમો શબ્દ જોઈએ આબુસ. તો એમાં શિષ્ટ રૂપ થશે અલગ થાય છે થોડુંક, એટલે ધ્યાન રાખશું. આવવું છે. આબુસ એટલે શું થાય? તો કે આવવું છે એમનું શિષ્ટ રૂપ થશે. એકવીસમો શબ્દ જોઈએ ગાસું. તો એનું શિષ્ટ રૂપ થશે ગાયસું. ગાસુનું શું શિષ્ટ રૂપ થશે? તો કે ગાયસું એમનું શિષ્ટ રૂપ થશે. બાવીસમો શબ્દ જોઈએ હાલા. તો એનું શિષ્ટ રૂપ થાય હાલરડા. હાલાનું શિષ્ટ રૂપ શું થાય? તો કે હાલરડા એમનું શિષ્ટ રૂપ થશે. ત્રેવીસમો શબ્દ જોઈએ વગ વસળી વસીલો. તો એનો થાય લાગવગ. વગ વસીલો શબ્દ છે, વગ વસીલો. તો એનું શિષ્ટ રૂપ શું થાય? તો કે લાગવગ એમનું શિષ્ટ રૂપ થશે. ચોવીસમો શબ્દ જોઈએ આધેડ. તો એનું શિષ્ટ રૂપ થાય પોટ. આધેડનું શિષ્ટ રૂપ શું થાય? તો કે પોટ એમનું શિષ્ટ રૂપ થશે. પચીસમો શબ્દ જોઈએ દાબડી. તો એનું શિષ્ટ રૂપ થાય ડબ્બી. દાબડીનું શિષ્ટ રૂપ શું થશે? તો કે ડબ્બી એમનું શિષ્ટ રૂપ થશે. અને મિત્રો, આ શબ્દ છે દાબડી, એ શબ્દ આગળ પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગયેલો છે, એટલે ધ્યાન રાખશો. દાબડી એટલે શું થશે? તો કે ડબ્બી એમનું શિષ્ટ રૂપ
થશે. અને જે મિત્રો નવા હોય અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને નવો વિડીયો અહીંથી અપલોડ કરીએ તો તમને સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે. તો આગળ વધીએ. આપણે 26 નંબરનો શબ્દ જોઈએ, ભૂસકા. તો એનો થાય શિષ્ટરૂપ અથવા શુદ્ધરૂપ થશે કૂદકા. ભૂસકાનું શું થાય? તો કે કૂદકા એનું શુદ્ધરૂપ થશે. 27મો શબ્દ જોઈએ સાપણાનું. તો એનું શિષ્ટરૂપ થાય છાપવાનું. સાપવાનું શું થશે? તો કે છાપવાનું એનું શિષ્ટરૂપ થશે. 28મો શબ્દ જોઈએ બાંભે. તો એનું શિષ્ટરૂપ થાય બાબુભાઈ. બાંભેનું શિષ્ટરૂપ શું થાય? તો કે બાબુભાઈ એમનું શિષ્ટરૂપ થશે. 29મો શબ્દ જોઈએ ઈમ. તેનું શિષ્ટરૂપ થાય એમ. ઈમનું શિષ્ટરૂપ શું થાય? તો કે એમ એનું શિષ્ટરૂપ થશે. 30મો શબ્દ જોઈએ વજાડવું. તો એનું શિષ્ટરૂપ થાય વગાડવું. વજાડવાનું શિષ્ટરૂપ શું થાય? તો કે વગાડવું એમનું શિષ્ટરૂપ થશે. 31મો શબ્દ જોઈએ ઠામ. તો એનું શિષ્ટરૂપ થશે સ્થાન. ઠામનું એટલે ઠામ એટલે એમ ઘણા મિત્રો વિચારતા હોય કે ભાઈ ઠામ એટલે વાસણ, પરંતુ અહીંયા ઘણીવાર આપણે એમ કહેતા હોય નામ ઠામ. તો નામ એટલે આપણું પોતાનું નામ, અને ઠામ એટલે શું થશે? તો કે સ્થાન અથવા રહેઠાણ આવશે. 32મો શબ્દ જોઈએ ગોવાળ. તો એનું શિષ્ટરૂપ થાય ગોપાલ. ગોવાળનું શિષ્ટરૂપ શું થાય? તો કે ગોપાલ એમનું શિષ્ટરૂપ થશે. 33મો શબ્દ જોઈએ નયન. તો એનું શિષ્ટરૂપ થાય નયન. નયનનું શિષ્ટરૂપ શું થાય? તો કે નયન એમનું શિષ્ટરૂપ થશે. 34મો શબ્દ જોઈએ સામટું. તો એનું શિષ્ટરૂપ થાય ભેગું. સામટુંનું શું થાય? તો કે ભેગું એનો અર્થ થાય. 35મો શબ્દ જોઈએ જાસ. તો એનું થાય જૈસ. જાસનું શું થાય? તો કે જૈસ એનો અર્થ થશે. 36મો શબ્દ જોઈએ અમથી. તો એનો અર્થ થાય અથવા શિષ્ટરૂપ થાય કારણ વિનાનું. અમથીનું શું થાય? તો કે કારણ વિનાનું. 37મો શબ્દ જોઈએ માલિપા. તો એનો શિષ્ટરૂપ શું થાય છે? તો કે અંદર. માલિપાનું શિષ્ટરૂપ શું થાય? તો કે અંદર. 38મો શબ્દ જોઈએ ગનો. તો એનો શિષ્ટરૂપ થાય અપરાધ. ઘણીવાર ગનાની જગ્યાએ ગુનો પણ આપેલો હોય છે, એટલે આપણે એ રીતના પણ યાદ રાખશું ગુનો અથવા ગનો. તો એનો અર્થ શિષ્ટરૂપ શું થાય? તો કે અપરાધ એનું શિષ્ટરૂપ થશે. 39મો જોઈએ ભળતાનું. તો એનું શિષ્ટરૂપ થાય બીજાનું. ભળતાનું શિષ્ટરૂપ શું થાય? તો કે બીજાનું એમનું શિષ્ટરૂપ થશે. 40મો શબ્દ જોઈએ બચી. તો એનું થાય ચુંબન અથવા બકી. 41મો શબ્દ જોઈએ કોથળી. તો એનું શિષ્ટરૂપ થાય થેલી. કોથળીનું શિષ્ટરૂપ શું થાય? તો કે થેલી એનું શિષ્ટરૂપ થશે. 42મો શબ્દ જોઈએ મલક. તો એનું શુદ્ધરૂપ થાય ગામ. મલક અથવા એનું શુદ્ધરૂપ શું થાય? તો કે ગામ એમનું શિષ્ટરૂપ થશે. 43મો શબ્દ જોઈએ ઢ. તો એનો શિષ્ટરૂપ થાય ઠોઠ અથવા ગમાર. ઢનું શિષ્ટરૂપ શું થાય? તો કે ઠોઠ અથવા ગમાર એનું શિષ્ટરૂપ થશે. 44મો શબ્દ જોઈએ ફૂલેકું. તો એનું શિષ્ટરૂપ થાય વરઘોડો. ફૂલેકુંનું શિષ્ટરૂપ શું થાય? તો કે વરઘોડો એનું શિષ્ટરૂપ થશે. 45મો શબ્દ જોઈએ દોકાને. તેનું શિષ્ટ અથવા શુદ્ધરૂપ થાય દુકાને. દુકાને એનું શુદ્ધરૂપ શું થાય? તો કે દુકાને એનું શુદ્ધરૂપ થશે. 46મો શબ્દ પોહે. તો એનું શુદ્ધરૂપ થશે પાસે. પોહેનું શિષ્ટરૂપ શું થાય? તો કે પાસે. 47મો શબ્દ જોઈએ જેહાની. જેહવી. તો એનું શુદ્ધરૂપ થશે જેવી. જેહવી એનું શુદ્ધરૂપ શું થાય? તો કે જેવી એનું શુદ્ધરૂપ થશે. 48મો શબ્દ જોઈએ વહેણ. તો એનું શુદ્ધરૂપ થાય વહન. વહેણનું શું થાય? તો કે વહન એનું શિષ્ટરૂપ થશે. 49મો જોઈએ રાગ. તો રાગમાં આવશે દીવાની જ્યોત. રાગનો એનું શુદ્ધરૂપ શું થાય? તો કે દીવાની જ્યોત. અને 50મો શબ્દ જોઈએ અમથું. તો એનું શિષ્ટરૂપ થાય છે નાહકનું. અમથાનું શિષ્ટરૂપ શું થાય? તો કે નાહકનું. તો મિત્રો, આ વિડીયોમાં આટલું રાખીએ. વધારે માહિતી આપણે ભાગ 8માં લઈશું. અને જો વિડીયો તમને ગમેલો હોય તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રહે. તો આ વિડીયોમાં આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.